गुड मॉर्निंग मित्रों, आज आपने धोरण 4 इंग्लिश यूनिट 5 गई वक्त क्वेश्चन 1 અને 2 આપણે પૂરું કર્યું હતું, આજે આપણે 3 બરોબર કે 3 માં છે કે જો તમારે અમે સૂચના લખેલી છે ઉપર પાના નંબર 25 ઉપર કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડ નો ઉપયોગ કરે વડે ખાલી જગ્યા પૂરો
બીજું છે દેવ ઇઝ રનિંગ દેવ ઇઝ રનિંગ બરોબર દેવ ચાલી રહ્યો છે ત્રીજું શું છે અમ્મી લખી રહી છે રાઇટિંગ બરોબર અમ્મી ઇઝ રાઇટિંગ Varad is
લખવાના મને કરવાના છે કે પાંચ વાર લખે મને ફોટા મોકલવાના છે હવે પહેલા છે કે રેડ કલરની વસ્તુ કઈ હોય તો ચાલો કોઈ પણ બે વસ્તુ શોધવાની છે તમને સામે આપેલું છે પોપકોર્ન એપલ અને ટમેટો તો શું હોય એપલ અને ટમેટો બીજું છે યલો કલરની વસ્તુ કઈ હોય તો યલો કઈ હોય સન ક્રો કે બનાના સન એટલે સૂર્ય ક્રો એટલે કાગડો બનાના એટલે કેળું તો સન અને બનાના આ સન એટલે પુત્ર ના થાય સૂર્ય થાય પછી બ્લુ કલરની કઈ વસ્તુ છે તો જુઓ તમારે ત્રણ વસ્તુ આપેલી છે તો એમાં છે સ્કાય સી અને ગ્રાસ સ્કાય એટલે આકાશ સી એટલે દરિયા કિનારો અને ગ્રાસ એટલે ઘાસ બરોબર તો શું હોય સ્કાય અને સી ગ્રીન હોય ને તો શું આવશે ગ્રાસ આવે પણ આપણે કયું કીધું છે બ્લુ કીધું છે ચોથું છે બ્લેક તો બ્લેક માં શું આવશે જો સ્વાન એટલે હંસ ક્રો એટલે કાગડો અને બ્લેક હોલ એટલે કાળું પાટિયું તો શું આવશે ચલો બોલો બધા બ્લેક અને બ્લેક બોર્ડ ક્રો શું આવે ક્રો એ પૂછાશે નહીં એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી